આદર્શ વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 2 વિષય ગણિત પાઠ 1, શું લાંબુ છે, શું ગોળ છે, કઈ વસ્તુ લાંબી છે અને કઈ વસ્તુ ગોળ છે એના વિશે આપણે માહિતી મેળવીએ. નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં ગોળ માટે ગોળ તથા લાંબા માટે તીર કરો. તો અહીંયા સીડી આપેલી છે, તો સીડીનો આકાર કેવો છે? ગોળ છે, તો એના માટે ગોળ કરો. પેન્ટ આપેલું છે, તો પેન્ટ કેવું છે? લાંબુ છે, તો એના માટે તીર કરો. અહીંયા પાણીની બોટલનું ઢાંકણ આપેલું છે, એના માટે ગોળ કરો. ફૂલદાની આપેલી છે, તો ફૂલદાનીનો આકાર કેવો છે? લાંબો છે, તો એના માટે તીર કરો. ડસ્ટર આપેલું છે, તો ડસ્ટરનો આકાર કેવો છે? લાંબો છે, તો એના માટે તીર કરો. અહીંયા માછલીઘર આપેલું છે, માછલીઘરનો આકાર કેવો છે? ગોળ છે, તેના માટે ગોળ કરો. અહીંયા ટ્યુબલાઇટ આપેલી છે, તો ટ્યુબલાઇટ કેવી છે? લાંબી છે, તો એના માટે તીર કરો. એક રૂપિયાનો સિક્કો આપેલો છે, તો સિક્કો કેવો છે? ગોળ છે, એના માટે ગોળ કરો. અહીંયા સ્કેલ આપેલી છે, તો સ્કેલ કેવી છે? લાંબી છે, તો એના માટે તીર કરો. અહીંયા એલારામ ઘડિયાળ આપેલી છે, તો એનો આકાર ગોળ છે, તો એના માટે ગોળ કરો. અહીંયા રંગ પૂરવાની પીંછી આપી છે, તો એના માટે એનો આકાર લાંબો છે, તો એના માટે તીર કરો. અહીંયા ચક્ર આપેલું છે, તો ચક્રનો આકાર કેવો છે? ગોળ છે, તો એના માટે ગોળ કરો. અહીંયા રમવા માટેનું બેટ આપેલું છે, તો બેટનો આકાર કેવો છે? લાંબો છે, તો એના માટે તીર કરો. અહીંયા કાર્ટૂન જેવું ઢીંગલું આપેલું છે, તેનો આકાર ગોળ છે, તો ગોળ કરો. અહીંયા ચમચી આપેલી છે, તો ચમચી કેવી છે? લાંબી છે, તેના માટે તીર કરો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ. પ્રશ્ન 3, નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં ગબડતી એટલે કે રગડતી વસ્તુઓ માટે ગોળ તથા સરકતી વસ્તુઓ માટે ખોટું કરો, તથા ગબડતી અને સરકતી હોય તેવી વસ્તુઓ માટે સાચું કરો. અહીંયા લખોટી આપેલી છે, તો લખોટી કેવી છે? ગોળ છે, તો એ શું થાય? રગડી જાય, તેના માટે ગોળ કરો. પાણીની બોટલ આપેલી છે, તો પાણીની બોટલને આપણે આડી કરીએ તો શું થાય? રગડી જાય, અને ઊભી કરીએ તો સરકી પણ જાય, તેના માટે સાચું કરો. પેન્સિલ આપેલી છે, તો પેન્સિલ આડી કરીએ તો રગડી જાય અને સરકી પણ જાય, તેના માટે સાચું કરો. નાસ્તાનો ડબ્બો આપેલો છે, તો નાસ્તાનો ડબ્બો લંબચોરસ છે, તો શું થાય? સરકી જાય, એના માટે ખોટું કરો. ટામેટું આપેલું છે, તો ટામેટાનો આકાર ગોળ છે, એટલે શું થાય? રગડી જાય, તેના માટે ગોળ કરો. અહીંયા જાંબુ આપેલું છે, તો જાંબુ બધાએ ખાધું છે ને, તો એનો આકાર કેવો છે? ગોળ છે, તો શું થાય? રગડી જાય, એના માટે ગોળ કરો. રમવાનો બોલ છે, તો બોલનો આકાર કેવો છે? ગોળ છે, તો એના માટે એ રગડી જાય, એના માટે ગોળ કરો. ચમચી આપેલી છે, તો ચમચી શું થાય? સરકી જાય, તો એના માટે ખોટું કરો. ડસ્ટર આપેલું છે, તો ડસ્ટર કેવું છે? લંબચોરસ છે, તો શું થાય? સરકી જાય, તો એના માટે ખોટું કરો. અહીંયા મોસંબી આપેલી છે, તો મોસંબીનો આકાર કેવો છે? ગોળ છે, તો એના માટે એ રગડી જાય, તો એના માટે ગોળ કરો. મોબાઈલ ફોન છે, તો મોબાઈલ ફોન લંબચોરસ છે, તો શું થાય? સરકી જાય, એના માટે ખોટું કરો. અહીંયા રમવા માટેના પાસા આપેલા છે, તે પાસાનો આકાર ચોરસ છે, તો એ શું થાય? સરકી જાય, તેના માટે ખોટું કરો. ડીશ આપેલી છે, તો ડીશને આપણે ઊભી કરીએ તો રગડી પણ જાય અને સરકી પણ જાય, તો એના માટે સાચું કરો. ગેસની બોટલ આપેલી છે, તો ગેસની બોટલને આપણે આડી કરીએ તો રગડી જાય અને ઊભી કરીએ તો સરકી જાય, તો એના માટે સાચું કરો. રમવા માટેનું બેટ છે, તો બેટ લાંબુ છે, તો એ સરકી જાય, તો એના માટે ખોટું કરો. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન આગળ 4 જોઈએ. નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં ઠપ્પીઓ થઈ શકતી હોય તેના માટે સાચું, અને ના થઈ શકતી હોય તેના માટે ખોટું કરો. અહીંયા દિવાશ્રીની પેટી આપેલી છે, તો દિવાશ્રીની પેટી
ચોરસ લંબચોરસ છે તો એના ઉપર બીજી તિવાસણની પેટી મૂકી શકાય એટલે થપ્પી થઈ શકે તો એના માટે સાચું કરો. સ્કેલ આપેલી છે તો એક સ્કેલ ઉપર બીજી સ્કેલ મૂકી શકાય તો એના માટે સાચું કરો. સ્ટ્રોબેરી છે સ્ટ્રોબેરી ઉપર બીજી સ્ટ્રોબેરી મૂકી શકાય નહીં તો ખોટું કરો. પોસ્ટકાર્ડ આપેલું છે તો પોસ્ટકાર્ડ ઉપર બીજું પોસ્ટકાર્ડ મૂકી શકાય તો એના માટે સાચું કરો. એક બંગડી ઉપર બીજી અહીંયા બંગડી આપેલી છે તો આ બંગડીના આકારના કારણે એક બંગડી ઉપર બીજી બંગડી મૂકી શકાય નહીં તો ખોટું કરો. અહીંયા પથ્થર આપેલો છે કે જેનો આકાર સરખો નથી તો એના ઉપર બીજો પથ્થર રહી શકે નહીં તો એના માટે ખોટું કરો. એ મોબાઈલ આપેલો છે તો એક મોબાઈલ ઉપર બીજો મોબાઈલ મૂકી શકાય તો થપ્પી થઈ શકે તો એના માટે સાચું કરો. અહીંયા જમરૂક આપેલું છે કે એક જમરૂક ઉપર બીજું જમરૂક રહી શકે નહીં તો ખોટું કરો. 5 રૂપિયાની નોટ આપેલી છે તો એક નોટ ઉપર બીજી નોટ રહી શકે તો એના માટે સાચું કરો. ચીકુ આપેલું છે તો એક ચીકુ ઉપર બીજું ચીકુ રહી શકે નહીં તો ખોટું કરો. રૂપિયાનો સિક્કો આપેલો છે તો એક સિક્કા ઉપર બીજો સિક્કો મૂકી શકાય તો એના માટે સાચું કરો. પાવડરનો ડબ્બો આપેલો છે તો એક ડબ્બા ઉપર બીજો ડબ્બો રહી શકે નહીં તો ખોટું કરો. અહીંયા રમવાનો બોલ આપેલો છે વોલીબોલ તો એક વોલીબોલ ઉપર બીજો વોલીબોલ રહી શકે નહીં તો ખોટું કરો. અહીંયા ઈટ આપેલી છે જે ઈટનો ઉપયોગ આપણે ઘર બનાવવા માટે કરીએ છીએ તો એક ઈટ ઉપર બીજી ઈટ મૂકી શકાય તો એના માટે સાચું કરો. અહીંયા લખોટી આપેલી છે તો એક લખોટીનો આકાર ગોળ છે તો એના ઉપર થપ્પી થઈ શકે નહીં તો ખોટું કરો. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ, ચાલો ગૃહ કાર્ય કરીએ. તો અહીંયા પ્રશ્ન એક આપેલો છે, નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં ગોળ માટે ગોળ તથા લાંબા માટે તીર કરો. જે આપણે આગળ જોયું એ જ પ્રમાણે કરવાનું છે. અહીંયા પૃથ્વીનો ગોળો આપેલો છે, પૃથ્વીનો ગોળાનો આકાર કેવો છે? ગોળ છે. તો પૃથ્વીનો ગોળો આપણી શાળામાં અને બધી જગ્યાએ આપણી શાળામાં ખાસ જોવા મળે છે તો એનો આકાર ગોળ છે, એના માટે ગોળ કરો. અહીંયા સાવરણી આપેલી છે તો સાવરણીનો આકાર કેવો છે? લાંબો છે. તો એના આગળ તીર કરો. અહીંયા બાઇકનું ટાયર આપેલું છે, એનો આકાર કેવો છે? ગોળ છે. તો એના માટે ગોળ કરો. અહીંયા સ્ક્રૂ ફિટ કરવા માટેનું ડિસ્નીસ આપેલું છે કે જેનાથી સ્ક્રૂ ફિટ કરી શકાય તો એનો આકાર લાંબો છે તો એના માટે તીર કરો. અહીંયા બટન આપેલું છે તો બટનનો આકાર કેવો છે? ગોળ છે, એના માટે ગોળ કરો. અહીંયા તીર આપેલું છે જે કેવું છે? લાંબુ છે તો એના માટે તીર કરો. અહીંયા બોર આપેલું છે, બોરનો આકાર કેવો છે? ગોળ છે તો એના માટે ગોળ કરો. અહીંયા લેમ્પ આપેલો છે તો લેમ્પનો આકાર કેવો છે? લાંબો છે તો એના માટે તીર કરો. અહીંયા લાડવો આપેલો છે તો લાડવો કેવો છે? ગોળ છે તો એના માટે ગોળ કરો. અહીંયા પાણીની પાઇપ આપેલી છે કે જેનો આકાર લાંબો છે તો એના માટે તીર કરો. અહીંયા કૂવામાંથી આપણે પાણી કાઢીએ છીએ એના માટેની જે ગરગડી હોય એ ગરગડી આપેલી છે તો એનો આકાર કેવો છે? ગોળ છે તો એના માટે ગોળ કરો. અહીંયા સૂરજ આપેલો છે જે આકાશમાં સવારે ઉગે છે એનો આકાર કેવો છે? ગોળ છે તો એના માટે ગોળ કરો. તલવાર આપેલી છે, તલવારનો આકાર કેવો છે? લાંબો છે તો એના માટે તીર કરો. અહીંયા બંગડી આપેલી છે તો બંગડીનો આકાર કેવો છે? ગોળ છે તો ગોળ કરો. અહીંયા આપણા દાદા દાદી લાકડી લઈને ફરે છે તો આ જેડી આપેલી છે તો આ જેડીનો આકાર કેવો છે? લાંબો છે તો એના માટે તીર કરો. પ્રશ્ન 2 આગળ જોઈએ, નીચેની વસ્તુઓ માટે તેની સામે આપેલ ચોરસમાં ગબડે સરકે કે થપ્પી થઈ શકે તે માટે સાચું તથા ન થઈ શકે તે માટે ખોટું કરો. અહીંયા જે વસ્તુ આપેલી છે એ ગબડે છે, સરકે છે કે થપ્પી થઈ શકે છે તેના વિશે જોઈએ. ટાયર આપેલું છે તો ટાયર ઊભું કરીએ તો ગબડી પણ જાય, આડું કરીએ તો સરકે, અને એના ઉપર બીજી ટાયર મૂકવું હોય તો થપ્પી પણ થઈ શકે. તો 3-3 ખાનામાં સાચું કરો. ઢોલ આપેલો છે તો ઢોલને આડો કરીએ તો ગબડી જાય અને સરકે નહીં અને થપ્પી પણ થઈ શકે નહીં, તો 2 ખાનામાં ખોટું કરો. બટન આપેલું છે તો બટનમાં પણ કેવું હોય? ગોળ છે એટલે ગબડી પણ જાય,
તરકી પણ જાય અને એક બટન ઉપર બીજું બટન પણ મૂકી શકાય. તો ત્રણે ત્રણ ખાનામાં સાચું કરો. માટલી આપેલી છે તો માટલીને આડી કરીએ તો ગબડી જાય પણ એ સરકે નહીં. પણ એક માટલી ઉપર બીજી માટલી મૂકવી હોય તો એના ઉપર થપ્પી પણ થઈ શકે. અહીંયા આઈસ્ક્રીમ કોન આપેલો છે તો આઈસ્ક્રીમ કોન ગબડી જાય, સરકે નહીં, અને એક કોનની અંદર બીજો કોન મૂકીએ તો થપ્પી પણ થઈ શકે. અહીંયા રમવાના ભાજી પત્તા આપેલા છે તો એ પત્તા કેવા હોય, લંબચોરસ હોય તો એ ગબડે નહીં પણ એના ઉપર એ સરકી જાય અને એના ઉપર થપ્પી પણ થઈ શકે. અહીંયા કેરમનું કૂકડું આપેલું છે તો કેરમનું કૂકડું કેવું છે, ગોળ છે તો સરકી પણ જાય, ગબડે પણ ખરું અને એના ઉપર થપ્પી પણ થઈ શકે. અહીંયા લેમ્પ ગોળો આપેલો છે તો એ ગોળો કેવો છે, આડો કરીએ તો ગબડી પણ જાય અને સરકે નહીં અને એના ઉપર થપ્પી પણ થઈ શકે નહીં. અહીંયા પેટી આપેલી છે તો પેટીનો આકાર લંબચોરસ છે તો એ ગબડે નહીં અને સરકી પણ જાય અને એના એક ઉપર એક બીજી પેટી મૂકવી હોય તો થપ્પી પણ થઈ શકે. અહીંયા પેપ્સીની બોટલ આપેલી છે જેને આડી કરીએ તો ગબડી જાય અને સરકી પણ જાય, ઊભી કરીએ તો અને પણ એના ઉપર થપ્પી થઈ શકે નહીં.